ચાલુ વર્ષે ખેડૂતો એક પછી એક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે શિયાળો પૂરો થઈ ગયો છે અને રવિ પાકો પલળી ગયો છે અને મોટું નુકસાન થવા પામ્યું છે સૌરાષ્ટ્રમાં ઘણી બધી જગ્યાએ કમોસમી વરસાદ પડતા ખેડૂતો અને એપીએમસી માં પડેલ તૈયાર પાકોને નુકસાન જવા પામેલ છે જેતપુરમાં પણ ગતરાત્રીના રોજ જેતપુર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ પડતા ખેડૂતોને વેપારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે જેતપુર એપીએમસીમાં પણ કમોસમી વરસાદ પડતા અહીં જે જણસો વેચવામાં આવી હતી તેને નુકસાન થવા પામી છે યાર્ડમાં પડે અને વેચવા માટે આવેલ કપાસ ધાણા ઘઉં સહિતના પાકો પલળતા નુકસાની જવા પામી હતી ધાણાના તૈયાર પાક અને વેચવા માટે આવેલ બારદાનમાં પેકિંગ થઈને આવેલ ધાણા ઉપર વરસાદ પડતા પલરી ગયા હતા અને એક દિવસમાં ધાણાનો ભાવ રૂપિયા જતો જતો નીચો રહ્યો હતો જેને હિસાબે ખેડૂતોનો નુકસાની જવા પામી હતી સાથે જે વેપારીઓ માલની ખરીદી કરી લીધી હતી અને તેનો માલ પલટતા વેપારીઓને પણ નુકસાની ગઈ હતી સાથે જેતપુર એપીએમસીમાં ખેડૂતોના પાકને રાખવામાં તે પૂરતા છાપરા ન હોય ખેડૂતોને તેનો માલ ખુલ્લામાં રાખવા પડે છે જેના હિસાબે આ નુકસાની થઈ હોય ખેડૂતોની માંગણી છે કે જેતપુર એપીએમસીમાં નવા છાપરા બનાવવામાં આવે જેતપુર એપીએમસીમાં પડેલ કમોસમી વરસાદને હિસાબે થયેલ ખેડૂત અને વેપારીઓનો પણ માલ પલરતા નુકસાની છે વરસાદી ઓછો હોય અને ટૂંકા સમયનો હોય યાર્ડના પડેલ ખેડૂતોને વેપારીઓનો માલ ઓછું નુકસાન હોવાનું યાર્ડના સત્તાધીશોએ જણાવેલ હતું

નીચેના ભાગમાં થોડું થોડું પાણી ગયેલ છે પણ તમામ માલ સારો હોય જેના ફળ સ્વરૂપ આજે સો ટકા વેપાર ઉકલી ગયા છે અને ખેડૂતો બધા રાજી થઈ અને ખુશી ખુશીથી માલ વેચેલ છે અંદાજે નુકસાની ન ગણીએ ગણી શકાય કે નીચેના ભાગમાં કદાચ એકાદ ટકો માલ બગડેલો હોય એ પણ બીજે દિવસે એવોનો માલ હરાજીમાં મૂકી અને વેચાણ કરી આપવામાં આવશે એટલે જે ગણી શકાય એવી કોઈ નુકસાની નથી ખેલાડીઓને એવી માંગ છે કે જો શેડ બનાવવામાં આવે તો ખેલાડીઓના માળખે પરડે નહીં તો તમારા દ્વારા કોઈ સરકારમાં રજૂઆત કરવાનો છે યસ જેતપુર માર્કેટિંગ યાર્ડ 13 સૌરાષ્ટ્રના ત્રીજા નંબરનો માર્કેટિંગ યાર્ડ છે અમારા એરિયાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાના માર્ગદર્શન નીચે અને દિનેશભાઈ ભુવાના પ્રમુખ પદ નીચે ઉત્તરોત્તર પ્રગતિ કરી રહેલ છે આગામી દિવસોમાં અમારો પ્લાન કવર સેટના સેટની ફ્રીક્વન્સી વધારવાનો છે જ તેમજ જગ્યા પણ ની ખરીદી ના હિસાબે અને અમારા ઉત્પાદન ના હિસાબે ટૂંકી પડતી હોય તો આ અંગે અમારું બોલ વિચારણા હેઠળ ચાલી રહી છે મેડમ